વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ગયા પીરિયડમાં આપણે ખ, ખલનો ખ જોયો તો ખરું ને વિદ્યાર્થી મિત્રો? ખરગોશ, ખરગોશ એટલે સસલું. હવે આપણે ગ, ગણપતિનો ગ, હિન્દીમાં એને ગમલા, ગમલા, ગમલા એટલે કુંડુ. તો આપણે ગ શીખવાનો છે આજે. તો રેડી છો ને બધા? સરસ, ચલો પડો, અ લખો, વાંચો અને લખો. આ શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? દરેકના ઘરે હશે, ખરું ને? આપણે ફૂલ છોડ વાવીએ છીએ, તુલસી વાવીએ છીએ, કુંડુ, આને શું કહેવાય? કુંડુ. અને હિન્દીમાં એને ગમલા કહેવામાં આવે છે, ગમલા. પછી જુઓ, અહીંયા ગ નથી લખ્યો, પરંતુ આપણે અહીંયા આગળ ટપકા જોડી ગ કરવાનો છે, કારણ કે આપણે ગ શીખીએ છીએ ને માટે. અને ગમલાને ગુજરાતીમાં કહેવાય કુંડુ. ચલો સૂચના, ગ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો, ગ શોધી તેના પર ગોળ બનાવો. ચલો અહીંયા અલગ અલગ અક્ષરો આપેલા છે. પહેલો અક્ષર છે ગ, ત, શ, ન, ગ, ક, ગ, લ, ગ, બ, ગ, ય, ગ, ખ, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો આવા અક્ષરો લખવાના આપણે, અને પછી તમને જ્યાં પણ ગ દેખાય ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરવાનું છે. જુઓ અહીંયા મેં કર્યું છે, દેખાય છે ને? સરસ, ચલો પઢો ઓર વાંચો. પઢો, વાંચો, રંગ ભરો, રંગ પૂરો, બિંદુઓ કો મિલાકર ટપ મિલાવો, ટપકાને જોડો. તો આ શેનું શું છે વિદ્યાર્થી મિત્રો? ગણપતિનો ગ ગુજરાતીમાં, જ્યારે હિન્દીમાં એને આપણે ગમલા નો ગ કહીશું. હવે અહીંયા રંગ ભરવાનો છે અને અહીંયા ટપકા ટપકા છે, તમારે જોડવાના છે. પઢો ઓર લખો, વાંચો અને લખો. તો આ રીતે આપણે નોટમાં ગ લખવાના છે ત્રણ લીટીમાં, દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે ગ લખવાના છે. આગળ ગ કો ગ સે શરૂ હોને વાલે ચિત્રો સે જોડો, ગ ને ગ થી શરૂ થતા ચિત્રો સાથે જોડો. જુઓ અહીંયા અલગ અલગ ચિત્રો આપેલા છે અને એની નીચે એના નામ આપેલા છે, અને અહીંયા આગળ ગોળ કરી અને ગ લખેલો છે. તો આ ગ ને ગ થી શરૂ થતો હોય તેવા શબ્દ સાથે જોડવાનો છે. તો પહેલું ચિત્ર શેનું છે? ગજરા. શું છે વિદ્યાર્થી મિત્રો? ગજરા એટલે કે વેણી. તો એનો પહેલો અક્ષર કયો છે? ગ. તો એને આ ગ સાથે જોડવાનો છે. પછી છે બછડા, એમાં પહેલો અક્ષર કયો છે? બ, બકરીનો બ. તો એને આપણે ગ સાથે જોડીશું નહીં. પછીનું ચિત્ર છે ગધા. શું લખ્યું છે? ગધા. તો એનો પહેલો અક્ષર છે ગ, તો આપણે ગ સાથે એને જોડીશું. પછીનું ચિત્ર છે સૂરજનું, તો એનો પહેલો અક્ષર સ છે, તો એને ગ સાથે જોડાશે નહીં. પછીનું ચિત્ર છે ગરદન, ગરદન એટલે કે ડોક. તો ગરદનનો પહેલો અક્ષર છે ગ, તો એને આપણે ગ સાથે જોડીશું. પછી છે ગન્ના. શું છે? ગન્ના એટલે શેરડી, ખરું ને વિદ્યાર્થી મિત્રો? હા, તો ગ ને ગ સાથે જોડીશું, કારણ કે ગન્નામાં પહેલો અક્ષર ગ છે. પછીનું ચિત્ર છે છાતા, તો એનો અક્ષર પહેલો છ છે, છ ને ગ સાથે જોડવાનો નથી. તો ગ ને કયા અક્ષરો સાથે, કયા શબ્દો સાથે જોડીશું? ગજરા, ગધા, ગરદન અને ગન્ના. આ ચાર અક્ષરો, ચાર શબ્દો સાથે ગ ને આપણે જોડીશું. ચલો આગળ, ગ કે નીચે રેખા ખીંચો, ગ ની નીચે લીટી દોરો. તો પહેલાં અહીંયા ગણેશ છે, એમાં પહેલો અક્ષર ગ છે, તો એની નીચે આપણે પેન્સિલથી લીટી કરવાની છે. ન, ગ, ર, તો અહીંયા ગ વચ્ચે છે, તો આપણે ત્યાં પેન્સિલથી લીટી કરવાની છે. ગ, હ, ના, તો ત્યાં પણ આપણે પેન્સિલથી લીટી કરવાની છે. પતંગ, તો પતંગ, તો અહીંયા ગ છેલ્લે છે, તો એની નીચે આપણે લીટી કરીશું. પછી છે ગજરા, તો ગ ની નીચે આપણે લીટી
કરીશું. ભ ગ ત તો ઘની નીચે આપણે લીટી કરીશું. ગ સે અલગ વર્ણ પર ચોકડી કરો. ગ થી જુદા અક્ષર પર ચોકડી કરો. અહીંયા જુઓ અલગ અલગ અક્ષરો લખેલા છે. ર ગ મ ગ ન ગ ભ ક ખ ગ ક ગ ફ ગ પ શ. તો આમાં જ્યાં તમને ગ દેખાતો હોય એની ઉપર ચોકડી કરવાની નથી, પરંતુ અલગ અક્ષરો ગ થી જુદા અક્ષરો એટલે કે પહેલી લીટીમાં ર મ ન, બીજી લીટીમાં ભ ક ખ, ત્રીજી લીટીમાં ફ પ શ. તો આ અલગ અક્ષરો પર આપણે ચોપડી કરવાની છે, જે રીતે મેં અહીંયા ચોપડીમાં કરી છે તેવી રીતે. પઢો ઓર લીખો. આ શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? આપણે ઉપર જોયું ને ગજરા. શું છે? ગજરા, ગણપતિ, ગધા, ગન્ના, બરાબર ને? તો બધા અક્ષરો ગ થી શરૂ થાય છે એટલે આપણે આ રીતે લખવાનું છે. શબ્દ મે સે ગ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો. શબ્દમાંથી ગ શોધી તેના પર ગોળ બનાવો. ગ ઠરી તો ગ ઉપર ગોળ કરવાનું. ન ઘર તો અહીંયા ગ ઉપર ગોળ કરવાનું. જ ગ ના તો અહીંયા આપણે ગ ઉપર ગોળ કરીશું. બર ગદ તો અહીંયા આપણે ગ ઉપર ગોળ કરીશું. ચલો હવે આપણે ઘ, હવે શું શીખીશું? ઘ, ઘ ઘરનો ઘ. પઢો ઓર લીખો, વાંચો અને લખો. આ શેનું ચિત્ર દેખાય છે વિદ્યાર્થી મિત્રો તમને? ઘરના ઘનું, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો હિન્દીમાં ઘ આ રીતે લખાય, ઘર, ઘર અને ઘર. ઘ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો. ઘ શોધી તેના ઉપર ગોળ બનાવો. તો અહીંયા અલગ અલગ અક્ષરો છે ને વિદ્યાર્થી મિત્રો? ઘ છ શ ન ઘ ક ક ઘ ન ઘ ત્ર ક્ષ હ ઘ અને ખ. તો આમાં અલગ અલગ અક્ષરો આપેલા છે, એમાંથી આપણે શું શોધવાનું છે? ઘ ઘરનો ઘ, અને તે શોધી અને પેન્સિલથી ગોળ કરવાનું છે. દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો મેં કર્યું છે તે? સરસ. ચલો હવે આગળ પઢો, વાંચો, રંગ ભરો, રંગ પૂરો, બિંદુ ઓખો મિલાવો, ટપકાને જોડો. તો આ શેનું છે? કયો અક્ષર છે વિદ્યાર્થી મિત્રો? ઘ ઘરના ઘનું, બરાબર ને? હવે અહીંયા આપણે ચોપડીમાં આ રીતે ઘરના ઘરમાં આવી રીતે જગ્યા આપી છે, એમાં આપણે રંગ ભરવાનો છે. અને અહીંયા આગળ રેખાઓ તૂટક તૂટક છે એને જોડી દેવાની છે. પઢો ઓર લીખો, વાંચો અને લખો. આ શું છે વિદ્યાર્થી મિત્રો? ઘરનો ઘ. તો આપણે એને ત્રણ લીટીમાં નોટમાં લખવાનો છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? આપણે જેમ આગળ ક ખ ગ લખ્યું એ રીતે. સરસ. ચલો હવે આપણે આગળ ઘ શીખીશું. ઘ કો ઘ સે શરૂ હોને વાલે ચિત્ર સે જોડો. ઘ ને ઘ થી શરૂ થતા ચિત્રો સાથે જોડો. હવે આ ચિત્રો આપેલા છે, એમાં પહેલો અક્ષર ઘ આવતો હોય તો એને આ ઘ સાથે જોડવાના છે, બીજા ચિત્રને જોડવાના નથી. જો અહીંયા પહેલું ચિત્ર છે બકરી. શેનું ચિત્ર છે? બકરી. તો બકરીમાં પહેલો અક્ષર શું આવશે? બ. તો એ ઘ સાથે જોડાશે નહીં. બીજું ચિત્ર છે ઘડી. શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? ઘડિયાળનું. ઘડિયાળની હિન્દીમાં ઘડી કહેવાય. તો ઘડીનો પહેલો અક્ષર ઘ છે, તો આપણે અહીંયા ઘ સાથે એને જોડીશું. પછીનું ચિત્ર છે બતક. હિન્દીમાં એને બતક કહેવાય. તો એમ એનો પહેલો અક્ષર છે બ, તો એને બસ ઘ સાથે જોડીશું નહીં. પછીનું ચિત્ર છે ઘડાનું. આપણે ગુજરાતીમાં માટલું કહીએ છીએ, હિન્દીમાં એને ઘડા કહેવાય. તો એનો પહેલો અક્ષર ઘ છે, તો એને આપણે ઘ સાથે જોડીશું. પછીનું ચિત્ર છે કમળનું. તો હિન્દીમાં એને કમલ કહેવાય. તો કમલનો પહેલો અક્ષર ક છે, તો એને ઘ સાથે જોડાશે નહીં. પછીનું ચિત્ર છે ઘોડા. શેનું ચિત્ર છે? ઘોડા. તો ઘોડામાં પહેલો અક્ષર ઘ છે, તો એને ઘ સાથે
जोड़ीशूँ। अँ जुओ विद्यार्थी मित्रों, घड़ियाल अँ घड़ियाल लख्यू छे। मगर शू छे? मगर तो एनो पहलो अक्षर घ छे, तो एने घ साथे आपणे जोड़ीशू। चलो आगळ। घ के नीचे रेखा खींचो। रेखा एटले लीटी। घनी नीचे लीटी करो। घटना एमां पहलो अक्षर घ नो छे, तो एने नीचे आपणे पेन्सिलथी लीटी करवानी छे। बाघ तो एमां આ અક્ષર ઘ છે, તો એની નીચે આપણે લીટી કરીશું। ઘર તો એની નીચે આપણે ઘરની નીચે ઘ છે, એની નીચે આપણે લીટી કરીશું। ઘડી તો અહીંયા ઘ નીચે લીટી કરીશું। ઘોડા તો અહીંયા ઘ નીચે આપણે પેન્સિલથી લીટી કરીશું। ઘોડિયાલ તો અહીંયા આપણે પેન્સિલથી ઘની નીચે લીટી કરવાની છે। ચલો આગળ। ઘસે અલગ વર્ણ પર ચોકડી કરો। ઘથી જુદા અક્ષર પર ચોકડી કરો। તો અહીંયા જુઓ, ઘ સિવાયના બીજા ઘણા બધા અક્ષરો લખેલા છે, તો એની ઉપર આપણે પેન્સિલથી ચોકડી કરવાની છે। અહીંયા ઘ મ છ ઘ ભ ક ઘ ઘ ખ ઘ ઘ ગ ત ખ ચ। તો અહીંયા જે ઘ સિવાયના બીજા અક્ષર તમને દેખાય છે ને, એની ઉપર આપણે પેન્સિલથી ચોકડી કરીશું। તો પહેલી લીટીમાં મ છ ભ, બીજી લીટીમાં ક ખ, ત્રીજી લીટીમાં ગ ત ચ। તો આ અલગ અક્ષર ઉપર આપણે શું કરવાનું છે? પેન્સિલથી ચોકડી, ખરું ને વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ। પઢો ઓર લીખો, વાંચો અને લખો। જો અહીંયા આપણે ચિત્રો દોર્યા હતા ને, એ રીતે અહીંયા આપેલા છે। ઘડા શું છે? ઘડા તો હિન્દીમાં આવી રીતે ઘડા લખાય છે। ઘડી, ઘડી એટલે ઘડિયાળ, તો હિન્દીમાં આ રીતે લખાય। પછી ઘોડા શું છે? ઘોડા તો આ રીતે ઘોડા લખવાનું છે। અને ઘર, ખરું ને વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ। શબ્દ મિસે ઘ ઢૂંઢ કર, ઉસ પર ગોલ બનાવો। શબ્દમાંથી ઘ શોધી તેના ઉપર ગોળ બનાવો। અહીંયા શબ્દો લખેલા છે, એમાંથી શું કરવાનું છે? આપણે ઘ શીખીએ છીએ, તો ઘ શોધવાનો છે અને પેન્સિલથી ગોળ કરવાનું છે। ઘ શબ્દ શોધી અને એની ઉપર ગોળ કરવાનું છે। તો પહેલો છે ખ બ રા ના, તો એમાં ઘ ઉપર પેન્સિલથી ગોળ કરીશું। બા ખ તો અહીંયા ઘ ઉપર ગોળ કરીશું। દા ક ઘર તો અહીંયા ઘ ઉપર ગોળ કરીશું। અને ઘ ટ ના તો અહીંયા ઘ ઉપર ગોળ કરીશું। ચાલો વિદ્યાર્થી મિત્રો, મજા પડી ને? આપણે ગ અને ઘ શીખ્યા ને આજે, તો આપણે લેસન પણ કરવું પડશે ને, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો તૈયાર છો બધા? સારું, ચલો તો આજનું લેસન છે આ રીતે ગ લખવાનો છે, પછી ગમલા અને કુંડુ લખવાનું, બરાબર ને, નવા પાના પર। પછી ગ ઢૂંઢ કર એટલે આપણે સૂચના લખવાની, અને આ રીતે શબ્દો અક્ષરો લખી અને તમને જ્યાં પણ ગ દેખાય ત્યાં પેન્સિલથી ગોળ કરવાનું। આ કરવાનું નથી, રંગ ભરવાનો નથી, કારણ કે તમારી પાસે ચોપડી નથી અને નોટબુકમાં તમને આવશે નહીં, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? સારું, ચલો હવે આપણે ત્રણ લીટી ઘની આ રીતે લખવાની છે। એક લીટીમાં એક બે ત્રણ ચાર પાંચ છ, છ ઘ આવે એ રીતે છૂટા છૂટા ઘ લખવાના છે। ચલો આગળ। ત્યારબાદ આ રીતે ગ લખવાનું, ગોળ કરવાનું, પછી આ શબ્દો જે આપ્યા છે ને એ લખવાનું, ચિત્ર દોરવાના નહીં, કારણ કે તમને ચિત્ર દોરતા ફાવશે નહીં, ખરું ને વિદ્યાર્થી મિત્રો? આ રીતે શબ્દ લખી, ગોળ કરી અને જે શબ્દ ગથી શરૂ થતો હોય તે શબ્દને ગ સાથે જોડી દેવાનો છે। પછી સૂચના લખવાની, ગની નીચે લીટી કરો, પછી આ શબ્દો લખી અને તમને જ્યાં પણ ગ દેખાય એની નીચે લીટી કરવાની છે। પછી ઘસે અલગ વર્ણ પર ચોકડી કરો, તો આવી રીતે અક્ષરો લખી અને તમને ઘ સિવાયના બીજા જે પણ અક્ષર દેખાય છે એની ઉપર પેન્સિલથી ચોકડી કરવાની છે। હવે અહીંયા આગળ પઢો ઓર લીખો, આ રીતે આપણે ચિત્ર દોરવાના નથી, પરંતુ આ રીતે ચાર શબ્દો લખવાના છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? શબ્દ મેસે ઘ ઢૂંઢ કર, ઉસ પર ગોલ બનાવો, આવી રીતે સૂચના લખી આ શબ્દો લખવાના, અને જ્યાં જ્યાં ઘ દેખાય ત્યાં તમારે ગોળ કરવાનું છે। હવે આપણે ઘ શીખ્યા, તો ઘનું પણ લેસન કરવું પડશે ને,
તો ઘનું લેસન પણ આપણે ઘનું જે રીતે કરીએ છીએ એ રીતે તે નવા પાના ઉપર ઘ લખવાનું, પછી ઘ લખવાનું, ઘર લખવાનું, સૂચના મારવાની, આ રીતે અક્ષરો લખવાના, એમાં ઘ દેખાય તેની પર ગોળ કરવાનું, આ આપણે કરવાનું નથી. અને ત્રણ લીટીમાં ઘ લખવાના છે, છ ઘ છૂટા છૂટા સારા અક્ષરે. અને વિદ્યાર્થી મિત્રો, અક્ષરો ઉપર લીટી કરવાનું ભૂલતા નહીં, ખરું ને? સરસ, ચલો. કારણ કે આપણે હિન્દી લખીએ છીએ. પછી આગળ ઘ, ઘ ને ઘથી શરૂ થતા ચિત્ર સાથે જોડો. આપણે ચિત્ર દોરવાના નથી, ખાલી શબ્દો લખી અને ઘ લખી અને આપણે જે શબ્દ ખથી શરૂ થતો હોય એ જ શબ્દને ઘ સાથે જોડવાનું છે. બધા જ શબ્દો ઘ સાથે જોડવાના નથી, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પછી ઘની નીચે લીટી કરો. તો અહીંયા ઘ છે ને, જે જે શબ્દમાં ઘ દેખાય છે ત્યાં આગળ તમારે શબ્દો લખી અને પેન્સિલથી ઘની નીચે લીટી કરવાની છે. ઘથી જુદા અક્ષર પર ચોકડી કરો. આ રીતે શબ્દો અક્ષરો લખી નાખવાના છૂટા છૂટા નોટમાં, સૂચના લખવાની, આ રીતે છૂટા છૂટા અક્ષરો લખવાના અને પછી ઘ સિવાયના જે જે પણ અક્ષરો હોય એની ઉપર આપણે ચોકડી કરવાની છે. આ રીતે ચિત્ર દોરવાના નથી, પરંતુ આ શબ્દો લખવાના છે. અને પછી છેલ્લે શબ્દ મેં છે ઘ ઢૂંઢકર ઉસ પર ગોલ બનાવો. આ રીતે શબ્દો લખી અને જ્યાં પણ તમને ઘ દેખાય ત્યાં તમારે પેન્સિલથી ગોળ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તૈયાર છો ને લેસન કરવા માટે? સરસ, ચલો. તો આપણે વિડીયોમાંથી જોઈ સરસ અક્ષરે હિન્દીની નોટ બનાવેલી છે ને બધાએ. ન બનાવી હોય તો બનાવીને લખવા લાગજો વિદ્યાર્થી મિત્રો. અને આપણે ઘ અને ખ આ બંને અક્ષરો શીખ્યા ને, તો એ બંને અક્ષરોનું જે પણ મેં લેસન કીધું છે તે પ્રમાણે કરવાનું છે. જો સમજ ન પડે તો તમારા વાલીને સાથે રાખજો. વાલી મિત્રોને વિનંતી કે આપના બાળકને સાથે રહી અને હિન્દીનું હોમવર્ક કરાવવા વિનંતી. ચલો આવજો.